આકૃતિ 14.2 તાપ વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને નિર્દેશિત કરવા માટેનું મોડલ. તો થર્મલ પાવર પ્લાન્ટમાં શું થાય, જે કોલસો છે ને એને બાળવામાં આવે અને એની જે ઉર્જા છે ને એનાથી પાણીને ગરમ કરે. હવે પાણી બને વરાળ, બરાબર. પાણીની વરાળમાં બહુ શક્તિ હોય છે, તો એ જે શક્તિ છે ને એનાથી ટર્બાઇન ફરે, ટર્બાઇન ફરે ને એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. હવે આના વિશે તમે પહેલાં શીખી ગયા હતા કે જે ચુંબકીય બે ચુંબક છે એની વચ્ચે છે ને ગૂંચળું મૂકવામાં આવે, બરાબર. તો કાં તો ગૂંચળાને ફેરવવાનું, કાં તો ચુંબકને ફેરવવાનું, તો શું થાય, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ શકે. આ જે મોટરનું છે એના વિશે તમે અગર 9મા ધોરણમાં શીખી ગયા હતા, બરાબર. તો એ જ રીતે આ જે છે ને, આ જે ગૂંચળું છે ને એ ટર્બાઇન જોડે જોડે ને ટર્બાઇનથી આખું ફરે, બરાબર. તો જો અહીંયા આપ્યું છે કુકર છે, પહેલાં શું કર્યું, પ્રેશર કુકર. હવે નીચે છે ને ત્યાંથી ગરમી આપવામાં આવે ઉષ્મા, એટલે શું થાય, એની અંદર જે પાણી છે એ ગરમ થશે. હવે કુકરમાં છે ને એક પાઇપ નાખી છે આ રીતે. હવે પાઇપમાંથી શું થાય, એ એક જ જગ્યા છે કુકરમાંથી વરાળ છે ને નીકળે, તો અંદરનું પાણી ગરમ થઈ જશે એટલે જે વરાળ હશે ને એ અહીંથી થઈને અહીંયા આવશે. તો આ વરાળ નીકળે છે. અહીંયા શું કર્યું છે, ટેનિસ બોલ છે ને એ લીધો છે અને એની આજુબાજુમાં પાંખા લગાવ્યા છે. હવે આ છે ને આપણે ડીસી મોટર આવે છે ને સાદી, એ પણ લઈ શકાય, કાં તો પછી સાયકલનો ડાયનેમો છે ને એ પણ લઈ શકાય. આ પાંખિયા ફરશે ગોર ગોર, બરાબર. એટલે શું થશે, એની ઉર્જા થશે ગત, અને એનાથી છે ને અહીંયા ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે ને આ જે બલ્બ છે ને એ પ્રકાશિત થઈ જશે. તો આ જ રીતે છે ને થર્મલ પાવર પ્લાન્ટમાં થાય, બરાબર. તેમાં છે ને આ ટર્બાઇન છે અને જગ્યાએ ટર્બાઇન હોય એ આ રીતે ફરે અને વિદ્યુત ઉત્પન્ન કરે અને પછી એ વાયરથી છે ને આપણા ઘરે સુધી આવે છે, બરાબર. તો જો અહીંયા આપ્યું છે નીચે થર્મલ પાવર પ્લાન્ટ, તો પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાષ્પ બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. તો આપણે ગુજરાતમાં છે ને ગાંધીનગરમાં છે ને ત્યાં પાવર પ્લાન્ટ છે, તો ત્યાં છે ને કોલસાથી છે ને બહુ જ બધા પ્રમાણમાં પાણી છે ને એને ઉકાળે અને પાણીની વરાળ બને અને પાણીના વરાળથી એને ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન થાય. આ બાષ્પ ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. એક સરખા અંતર માટે કોલસા તથા પેટ્રોલિયમ ના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે. તો એનું કારણ શું છે, જો વિદ્યુત છે ને એ વાયરથી જાય, આ જે વાયરના દોરડા છે ને એનાથી થાય, પણ હવે કોલસો કે પેટ્રોલિયમ હોય ને તો પેટ્રોલિયમ છે ને એ લગભગ ગાડીઓમાં જતું હોય છે, ટેન્કરોમાં બધા પેટ્રોલ પંપે પહોંચતું હોય છે. કોલસો છે તો એના માટે પણ ટેમ્પો લેવો પડે, તો ટેમ્પો છે એને લઈ જાય મૂકી જાય, બરાબર. સમય પણ વધારે જાય અને ખર્ચો પણ વધારે થાય ટેમ્પાનો ટ્રકનો. તો એની સામે ખાલી એક વાયર જ, બીજું કશું જ નહીં કરવાનું. તો એક જગ્યાએથી વિદ્યુત બીજી જગ્યાએ પહોંચી જાય, એટલે આપણા ઘર સુધી છે થર્મલ પાવર સ્ટેશનથી વિદ્યુત આવે છે, એટલે વધારે કાર્યક્ષમ છે, સસ્તું છે. એટલે છે ને ઘણા થર્મલ પાવર સ્ટેશન કોલસા તથા તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે. એટલે નજીકમાં જે કોલસો મળતો હોય ને થર્મલ પાવર સ્ટેશન, તો શું થાય, જે પરિવહનનો એનો ખર્ચો છે એ બધો ઘટી જાય, એટલે એની નજીક જ બનાવવામાં આવે. જે ખાણ હોય કોલસાની એની નજીક થર્મલ પાવર પ્લાન્ટ નાખવામાં આવે અને ત્યાંથી પછી જે ઉત્પન્ન થાય એના વાયરોથી આપણા ઘર સુધી આવે. આ પાવર સ્ટેશનને થર્મલ પાવર સ્ટેશન કહેવાનું કારણ એ છે કે તેમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, જેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે પહેલાં શું થાય, કોલસો બળે એટલે ઉષ્મા ઉર્જા થાય ગરમી, અને પછી એનાથી વિદ્યુત ઉર્જા એટલે કે ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરણ થાય છે. તો આ છે થર્મલ પાવર પ્લાન્ટ. એના પછી છે જળ વિદ્યુત પ્લાન્ટ, બરાબર. તો પાછળ આકૃતિ આપેલી છે. આપણે નદી છે ને એની અંદર જે પાણી છે ને, હવે નદીમાં પાણી કેવી રીતે વહે, હંમેશા ઊંચાઈથી નીચે તરફ જ પાણી વહે. તો નદીનું પાણી છે ને તો એની અંદર પણ ગતિ ઉર્જા હોય છે, તો એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીને પણ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ, બરાબર. તો પાછળ આપ્યું છે, તો એમાં શું કરવામાં આવે કે ધારો કે આ રીતે બે એક સંરચના હોય જેમાં આજુબાજુ બે પર્વત છે અને વચ્ચે નદીનું પાણી જઈ રહ્યું છે, બરાબર. તો શું કરવામાં આવે, એક બંધ બાંધી દેવામાં, એક મોટી દિવાલ બનાવી દેવામાં આવે અને પાણી છે ને એને રોકી લેવામાં આવે, બરાબર. હવે પાણી રોકાઈ જાય એટલે શું થાય, બધું ભરાતું જાય, આખું ટાંકીની જેમ બહુ જ બધું પાણી ભરાઈ જાય, એટલે પાણીની અંદર શું થયું, સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થઈ, જે ગતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જામાં પરિવર્તન પામી. પછી શું કરે, અહીંયા દરવાજા મૂકી દેવામાં આવે અને પછી પાણીને છે ને અમુક પાઇપમાંથી છોડવામાં આવે અને ત્યાં ટર્બાઇન મૂકેલું હોય અને ટર્બાઇન ગોર ગોર ફરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો આ રીતે છે નદીનું જે પાણી છે ને જળ ઉર્જા, એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે, બરાબર. પણ આનું છે ખર્ચો છે ને બહુ બધો પુષ્કળ હોય છે, જે બંધ બાંધવો પછી જનરેટર એ બધાનું હોય. આપણે નર્મદા નદી છે ને ત્યાં બાંધવામાં આવ્યો છે, એનાથી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય છે.
પણ આ છે ને ફ્રી છે, એટલે કે આમાં કોઈ પ્રદૂષણ નથી. પછી સૂર્ય છે બરાબર, એના કારણે વરસાદ દર વર્ષે આવે. સૂર્યથી સમુદ્રનું પાણી બાષ્પ થાય, વાદળા બને, વરસાદ આવે, તો જે પાણી છે ને એ તો આપણને દર વર્ષે મળતું જ રહેવાનું છે. એટલે આ છે ને પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. ઉર્જાનો બીજો એક પરંપરાગત સ્ત્રોત વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા છે. તો ઊંચાઈ પર પાણી હોય એમાં સ્થિતિ ઉર્જા હોય અને પછી એ ગતિ ઉર્જામાં પરિવર્તન પામે. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય. હવે ઇલેક્ટ્રિસિટી છે ને તો આપણે વાપરી હોય તો વાપરીએ, ના વાપરી હોય તો ના વાપરીએ, એ રીતે થાય. તેવા જળ પ્રપાતોની સંખ્યા બહુ ઓછી હોવાથી હાઇડ્રો પાવર પ્લાન્ટોને બંધો સાથે સાંકળવામાં આવે છે. હવે વોટરફોલ હોય, વોટરફોલ ક્યાં હોય કે જે બહુ જ ઊંચાઈ પરથી પાણી જે નીચે પડતું હોય ને, તો એનાથી તો આપણે તરત કરી શકીએ. આટલી ઊંચાઈ હોય, ધોધ પડતો હોય બરાબર પાણીનો, તો એ જગ્યાએ થઈ જાય. પણ જો ધોધ ના હોય તો શું કરવો પડે, આ રીતે બંધ બાંધવો પડે. છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બંધ બાંધવામાં આવે છે, એટલે બહુ બધી નદીઓ પર બહુ બધા બંધ બાંધવામાં આવે છે. ભારતમાં આપણી ઉર્જાની માંગનો ચોથો ભાગ હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. એટલે ઘણી નદીઓમાં છે ને આ રીતે બાંધવામાં આવે છે, તો જે જળ ઉર્જાથી જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે એનાથી આપણી ઉર્જાની ઘણો માંગ છે, ચોથો ભાગ છે એનાથી પૂરો થાય. તો જો હાઇડ્રો પાવર પ્લાન્ટનું રેખાચિત્ર આ યાદ રાખી લેવાનું, આ દોરી દો એટલે તમને પૂરા માર્ક્સ મળી જાય. તો શું કર્યું, આ એક બંધ બાંધ્યો. હવે દરવાજા રાખ્યા, દરવાજા જરૂર પડે ત્યાં જ ખોલવામાં અને બંધ કરવામાં, તો સ્લુઇસ દરવાજા. હવે અહીંયા શું થઈ ગયું, નદીના આ બાજુ પાણી બધું ભરાઈ જશે ને, આજે સપાટી છે ઊંચી આવતી જશે. હવે જરૂર પડે ને ત્યારે પાણીને છોડવામાં આવે, જેવું પાણીને છોડવામાં આવે ને એટલે એની જે સ્થિતિ ઉર્જા છે ને ગતિ ઉર્જામાં પરિવર્તન પામે, અને આ ટર્બાઇન છે ને એ ગોળગોળ ફરવા માંડે. બરાબર, અને જેવું ગોળગોળ ફરવા માંડે એટલે અહીંયા જે પાવર હાઉસ જનરેટર છે ત્યાં અહીંયા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, અને જે વાયર હશે બરાબર એનાથી એ બધી જગ્યાએ દૂર દૂર સુધી પહોંચાડવામાં આવશે. તો જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયોમાં પાણી એકત્રિત કરવા માટે નદી પર ઊંચા બંધ બાંધવામાં આવે છે. તો આ બંધ બાંધ્યો ઊંચો બરાબર, એટલે અહીંયા પાણી છે ને પુષ્કળ જમા થશે, પાણીનું સ્તર ઊંચું આવે છે, અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે પાણીનું જે સ્તર છે ને આ ઊંચું થતું જશે. બંધમાં ઊંચા લેવલ પર રહેલા પાણીને પાઇપો મારફતે બંધના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. એટલે છે ને અહીંયાથી જો પાઇપ મૂકી છે આ રહી મોટી, અને એનાથી ટર્બાઇન સુધી લઈ જવામાં, અને પછી શું થશે, પછી સીધું નદીમાં થઈ સમુદ્રમાં જતું રહે. જળાશયમાં દર વખતે વરસાદને કારણે પાણી ફરી ભરાય છે, તો વરસાદ દર વર્ષે આવે એટલે આખું ફૂલ ભરાઈ જાય, અને પછી આખું વર્ષ એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. જળ વિદ્યુત એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, એટલે કે દર વર્ષે આપણને એ મળે. આમ આપણે અશ્મિભૂત બળતણ કે જે એક દિવસ નાશ પામવાનું છે, તેની જેમ જળ વિદ્યુત સ્ત્રોતોનો નાશ પામવા અંગેની ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ આના માટે ચિંતા કરવાની જરૂર નહીં, આ એકવાર નાખ્યો એટલે પછી દર વર્ષે ચાલુ જ રહેશે. જ્યારે કોલસો હોય તો એકવાર રાખ બની જાય તો પછી એ રાખ થઈ ગયો, પછી નવો કોલસો શોધવા જવું પડે. પરંતુ મોટા બંધોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. હવે આના ગેરફાયદા છે. બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારમાં, ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં નિર્માણ કરી શકાય. એટલે કેવું હોય કે જો બે બાજુથી પહાડ જતા હોય ને, આ બે પહાડ હોય અને એની વચ્ચે જો નદી જતી હોય ને, તો જ થઈ શકે, તો જ આપણે બંધ બાંધીને એક મોટું સંગ્રહાલય કરી શકીએ. નકર તો શું થાય કે આ બધું પાણી બીજી બાજુ જતું રહે. એટલે અમુક ચોક્કસ સ્થળોએ થઈ શકે, ટેકરી હોય, બે બાજુ ટેકરી હોય, તો જ વચ્ચે આપણે આ રીતે હાઇડ્રો પાવર પ્લાન્ટ નાખી શકીએ. બંધોના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટને ડૂબવાને કારણે નષ્ટ પામે. એટલે બંધ બાંધે ને એટલે શું થાય, આજુબાજુમાં જે ગામડા રહેતા હોય ને તે બધાએ સ્થળાંતર કરવું પડે, કારણ કે બંધ એટલું બધું પાણી હોય ને એનો ભય રહે કે કોઈક દાડો કંઈક પૂર બૂર આવી જાય તો તકલીફ પડે. પછી જે જમીન છે ને આખો બંધ છે ને, આ નાનો ના હોય, બહુ મોટો બંધ હોય, એટલે જે જમીન છે ને એ પણ ઘણી બધી વપરાય ખેતીલાયક જમીન. બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે, જે ઝાડ પાન વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે તે અજારક પરિસ્થિતિઓમાં સડવા લાગે છે તથા વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે. એટલે શું થાય, આની અંદર આજુબાજુમાં જે બધા વૃક્ષો ને બધા હોય ને બધા પાણી અંદર દટાઈ જાય બરાબર, પાણી એટલું બધું ભરાય કે નીચે જે વનસ્પતિઓ નાની નાની બધી, હવે વનસ્પતિઓ છે ને પછી અંદર કોવાય
અને સડે એટલે શું થાય, મિથેન ગેસ ઉત્પન્ન થાય. હવે મિથેન ગેસ છે ને ગ્રીન હાઉસ ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડની છે, એટલે શું થાય એ પ્રદૂષણ કરે છે. બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. હવે બંધ બાંધ્યો એટલે આજુબાજુના ગામડાવાળે દૂર જવું પડે, એટલે એમનું જે નવું રહેવાનું તો એ બધી તકલીફો છે એ પણ આવે. ગંગા નદી પર ટિહરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની પરિયોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમસ્યાઓના લીધે થયો હતો. એટલે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બન્યો ને એ વખતે બનાવતા હતા ને એ વખતે લોકોએ ઘણા વિરોધ કર્યો આજુબાજુના લોકોએ. પછી શું થાય, જે પાણી હોય ને જે બંધિયાર પાણી હોય ને એમાં લીલ ને એવું બધું ઉત્પન્ન થાય. જે તળાવનું પાણી હોય એમાં લીલ થાય, પણ જે વહેતું પાણી હોય ને એમાં લીલ ને એવું બધું ના થાય. બરાબર, એટલે આ જે આખું સંગ્રહાલય થાય ને તો એ જે પાણી છે ને એમાં લીલ ને એવું બધું પણ ઉત્પન્ન થઈ શકે છે. એના પછી 14.2.4 ઊર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિકીમાં સુધારા. એટલે કે આપણે જો જે ઝાડ પાન છે એને બાળીને વાપરીએ એના કરતાં આપણે જો એને કોવાઈએ તો કોવાય ને તેમાંથી છે ને ગેસ ઉત્પન્ન થાય. બરાબર, અને ખાતર પણ મળે. તો જો એ માટેનો જે પ્લાન્ટ છે ને એને કહેવાય બાયોગેસ પ્લાન્ટ. બરાબર, હું તમને પહેલાં અહીંયાથી સમજાવી દઉં પછી આખી થિયરી સમજાવું. તો એમાં શું કરવામાં આવે છે, આ રીતનો પ્લાન્ટ છે બરાબર, બાયોગેસ પ્લાન્ટ. આ ડાયજેસ્ટર છે, આ વચ્ચેનો ભાગ ગેસ ટેન્ક. અહીંયા શું થાય છે, કોવાનું કામ થાય. સેને કોવાનું, તો વનસ્પતિનો જે કચરો હોય ઝાડ પાન બરાબર આ બધી વસ્તુઓ છે, પછી લોકો પછી પશુઓના છાણ બરાબર, તો એ બધું છે ને એ બધું ભેગું કરવામાં આવે અને રગડો બનાવવામાં આવે. હવે એમાં છે ને પાણી ઉમેરીને, એટલે રગડો કેવી રીતે, પાણી ઉમેરીને એને ફેરવીને રગડો બનાવે. પછી છે ને એને ટેન્કમાં નાખવામાં આવે. હવે આ ટેન્કમાં કેવું હોય, આમાં ઓક્સિજન ના હોય બરાબર, આખી બંધ ટેન્ક હોય એટલે બહારથી ઓક્સિજન ના આવે. એટલે શું થાય, અંદર છે ને ઓક્સિજનની ગેરહાજરીમાં સડે, કોવાય. એ કોવાય એટલે શું થાય, ખાતર બને. અને જે બીજો ગેસ બને ને એ ઉપર આવે, એ ગેસ છે ને આ રીતે ગેસ આઉટલેટથી એને લઈ લેવાય. એ જે ગેસ હોય છે એને મિથેન ગેસ હોય છે અને એને વાપરી પણ શકાય. અને ખાતર છે તો એ બીજા કામમાં ખેતરમાં વાપરી શકાય. તો આ બાયોગેસ પ્લાન્ટ છે, એ શું કરે છે, જે આપણે ઝાડપાનને સીધે સીધા બાળી નાખીએ એના કરતાં જો એને આ રીતે બાયોગેસ પ્લાન્ટમાં લેવામાં આવે તો વાયુ પણ બને જે આપણે વાપરી શકીએ. જે સીએનજી છે એના જેવો જ વાયુ છે મિથેન, અને ખાતર પણ બને. તો આ શું કરે, સુધારો કરે જેથી આપણે છે ને એનો વધારે ઉપયોગ કરી શકીએ, એની ઉર્જાનો છે વધારે. તો આ જે પ્લાન્ટનું રેખાચિત્ર બતાવ્યું, જો ખાતર છે ને પછી અહીંયા આવ્યું અને પછી થોડા થોડા ટાઈમે નવો રગડો લાવે, નવું ખાતર, નવું વાયુ, આ રીતે. તો કઈ રીતે કરવામાં આવ્યું, તો પહેલું છે જૈવભાર. એટલે આ બધા લાકડાને એમાં છે એ બધી જે શક્તિ છે ઉર્જા એ જૈવભાર. પ્રાચીન કાળથી લાકડાનો બળતણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. તો લાકડું તો વર્ષોથી વપરાય છે. જો આપણે પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો બળતણ માટેના લાકડાનો સતત જથ્થો મળતો રહે છે. એટલે આપણે વૃક્ષો ઉગાડતા જઈએ તો લાકડા મળતા રહે બરાબર. પણ અત્યારે શું થાય, લોકો જંગલને કાપે છે પણ વૃક્ષો નથી ઉગાડતા. તમે ગાયના છાણના છાણાઓના બળતણ તરીકેના ઉપયોગથી પણ પરિચિત છો. તો ગાયનું જે છાણ હોય તો એ પણ એક બળતણ જ છે, એમાં પણ ઉર્જા હોય છે. ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે આપણને બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. એટલે આપણા ઘર, આપણા દેશમાં છે ને જે ઉદ્યોગ છે ડેરી ઉદ્યોગ એ ચાલે છે બરાબર. એટલે પશુધન પુષ્કળ છે, એટલે છાણા પણ બહુ મળે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતણ સ્ત્રોત જૈવભાર તરીકે ઓળખાય છે. જૈવ એટલે કે જૈવિક વસ્તુમાંથી મળે છે, જીવિત વસ્તુમાંથી, એટલે એને કહેવાય છે જૈવભાર. તેમ છતાં આ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી અને જ્યારે તેઓનું દહન થાય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉદ્ભવે છે. તો ગાયના છાણું કોકવા તમે જોયું હશે સળગાવવામાં, પૂજામાં સળગાવે, તો એમાં શું થાય, ધુમાડો નકરો થાય, એનાથી વાયુ પ્રદૂષણ થાય અને એનાથી ઉર્જા છે ને એ બહુ નથી મળતી દહનથી. એટલે શું કરવામાં આવ્યું કે એમાંથી આપણે બાયોગેસ બનાવવાનો અને ખાતર. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. ટેકનોલોજીકલ એક આપણે એ પદ્ધતિ બનાવી જેનાથી આનો સારી રીતે ઉપયોગ કરી શકાય. તો એ છાણામાંથી બાયોગેસ બનાવવાનો અને ખાતર બનાવવાનો. જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી તથા બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય છે તથા અવશેષ રૂપે ચારકોલ રહે છે બરાબર. હવે ધારો કે કેવું હોય, કોલસો હોય, એટલે આ કોલસો બનાવવાની વાત છે, લાકડામાંથી કોલસો બને બરાબર. તો આ ધારો કે આ લાકડું છે બરાબર,
હવે લાકડું ધારો કે ભીનું હોય તેમાં પાણી હોય અને એમાં બાષ્પશીલ પદાર્થ એટલે કે એવો પદાર્થ કે જેને હળગાવીએ ને ગરમી આપીએ ને તો સીધું બાષ્પ થઈને ઉડી જાય, જેમ કપૂર છે એને ગરમ કરીએ તો સીધે સીધું ઉડી જાય હોય, તો એ જ રીતે લાકડાની અંદર જો પાણી હોય કે આવી રીતે બાષ્પશીલ પદાર્થ હોય ને તો એને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવાનો, એટલે કે ઓક્સિજન નહીં આપવાનો, ખુલ્લામાં નહીં સળગાવવાનો, એકદમ બંધ નાની જગ્યા હોય ને એમાં હળગાવવાનો, એટલે શું થાય એનું પાણી અને એ ઉડી જાય અને એને કહેવાય ચારકોલ. બરાબર, કોઈ પણ વસ્તુ સળગે ને એના માટે ઓક્સિજન જોઈએ, જો ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય ને તો સળગતી બંધ થઈ જાય. ચારકોલ જ્યોત વગર સળગે છે, પ્રમાણમાં ધૂમ્રહીન છે એટલે કે ધુમાડો નથી કરતું અને તેની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધારે હોય છે. બરાબર, એટલે ઉષ્મા વધારે ઉત્પન્ન કરે અને જ્યોત વગર સળગે છે એટલે કે એ વસ્તુ સારી છે. તો લાકડામાંથી ચારકોલ બનાવ્યો, કોલસો, જે વધારે સારું છે. તો આ રીતે ટેકનોલોજીથી આપણે કર્યું. તે જ રીતે ગાયનું છાણ, જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી જેમ કે પાકોની કાપણી પછી વધેલા અવશેષ, તો પાક કાપ્યા પછી શું રહે, મૂળ રહે, પછી એના સિવાય જે દાડા હોય એ બધા રહે. આપણે જે ઘઉંની ખેતી કરી તો ઘઉં લઈ લીધા પણ બીજું બધું જે વધ્યું એના કામું છે, તેમાંથી બાયોગેસ પ્લાન્ટથી બનાવી શકાય. શાકભાજીનો કચરો તથા સુએજ ગટરના પદાર્થો એટલે કે મળમૂત્ર હોય ને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતા તે બાયોગેસ આપે છે. વિઘટિત થવું એટલે કે તૂટવું. બરાબર, મોટી વસ્તુ તૂટે તે એ જ રીતે આનું જે પદાર્થ છે એને તૂટીને બાયોગેસ બને અને ખાતર બને, બે વસ્તુ. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને પ્રચલિત રીતે ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ગાયને આપણે ગોબર કહીએ, ગાય જે છાણ આપે એને ગોબર, એટલે એના પરથી નામ પાડ્યું ગોબર ગેસ. બાયોગેસ આકૃતિમાં દર્શાવ્યા મુજબના પ્લાન્ટમાં ઉત્પન્ન થાય. તો અહીંયા જે પ્લાન્ટ છે ને એ જોઈ લઈએ. તો જો આ રીતનો પ્લાન્ટ હોય છે, આ પ્લાન્ટમાં ઘુમ્મટ જેવું ઈંટોનું બનેલું માળખું હોય છે, ત્યાં બધું છે ને ઈંટોથી બનાવ્યું હોય છે. ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાં બનાવીને ત્યાંથી ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે. તો ગાયનું છાણ, વનસ્પતિના પાન આ બધું અહીંયા ભેગું કરવાનું પાણી જોડે અને પછી એને ડાયજેસ્ટરમાં અહીંથી મોકલવાનું. ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. એટલે જો અહીંયા આખી બંધ છે, ક્યાંયથી પણ ઓક્સિજન નહીં આવે. જ્યારે અહીંયા ગેસ ઉત્પન્ન થશે મિથેન, એને લઈ જવા માટે ગેસ આઉટલેટ આપ્યું. સૂક્ષ્મ સજીવો કે જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી તેઓ ગાયના છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનને નાના નાના ભાગમાં વિઘટિત કરે છે. તો જમીનમાં છે ને એમાં પણ સૂક્ષ્મજીવો હોય છે, બેક્ટેરિયા, વાયરસ. તો એ રીતના જે સૂક્ષ્મજીવો હોય એ શું કરે, એમને ઓક્સિજનની જરૂર નથી, આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, પણ એ લોકોને કેવું હોય છે કે સીધે સીધું આની અંદરથી લઈ શકે, એમાંથી ઉર્જા લઈ શકે. તો એ ઉર્જા લે ખરા અને બહુ ઓછા પ્રમાણમાં ઉર્જા લે અને બાકીની જે ઉર્જા છે એ બધાને ખાતર અને બાયોગેસ બનાવે અથવા તોડી નાખે છે. આ વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થવામાં તથા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે. એટલે કે સૂક્ષ્મજીવો છે ને એની પર પ્રક્રિયા કરશે, આ જે રગડો છે એની પર, એટલે અમુક દિવસો લાગે. બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરના ભાગની ગેસની ટાંકીમાં ભેગો કરાય છે. હવે અહીંયા છે ને ગેસ ભેગો થાય છે, એને અહીંયાથી લઈ લીધો ગેસ આઉટલેટ, આ ટાંકીમાં ઉપરના ભાગમાં ભરાય અને પછી એને વાપરવો એમ લઈ શકાય. ત્યાંથી નળીઓ દ્વારા ઉપયોગ માટે લઈ જવામાં આવે છે, એટલે પછી એને જ્યાં વાપરવો હોય ત્યાં લઈ જઈ શકાય, ઘરે પણ લઈ શકાય. બાયોગેસ 75% સુધી મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે. હવે બાયોગેસ છે ને એની અંદર જો એ મિથેને છે અને બીજા પણ વાયુઓ છે, તે ધુમાડા રહીત સળગે છે, એટલે ધુમાડો નથી થતો, એટલે પ્રદૂષણ નથી કરતું. લાકડા, ચારકોલ તથા કોલસાના દહનની જેમ રાખ જેવા કોઈ અવશેષો રહેતા નથી. જેમ કે આપણે ગેસનો બાટલો છે તો એને સળગાવીએ ગેસ સગડીમાં તો એનાથી કોઈ રાખ નથી થતી, પણ લાકડું સળગાવીએ બરાબર ચૂલામાં તો લાકડામાંથી છેલ્લે રાખ થાય કોલસામાં, તેથી તાપીય ક્ષમતા પણ વધારે છે, એટલે અવશેષ નથી થતા એ ફાયદો છે અને ઉર્જા પણ વધારે આપે છે. બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે, એટલે બાયોગેસ સળગાવ્યું હોય તો એનાથી આપણને આજુબાજુમાં પ્રકાશ ઉર્જા પણ મળે અને ઉષ્મા ઉર્જા પણ મળે. વધેલા રગડાને સમય સમય પર બહાર કાઢી તેને નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસયુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ ખાતર બની ગયું અને જમીનમાં નાખવામાં આવે જેથી સારી ખેતી થાય અને પાક વધુ થાય. આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો તેમજ મળમૂત્રનો ઉપયોગ જૈવિક કચરા અને મળમૂત્રના નિકાલનો સલામત અને સક્ષમ માર્ગ ઉપરાંત ઉર્જા અને ખાતર આપે છે. એટલે જે કચરો હોય, જે વનસ્પતિના પાંદડા અને એ બધું હોય, મૂળિયા ને એ બધું, એ અને મળમૂત્ર, તો એ બધું પણ જતું રહેશે, જે કચરો છે એનો નિકાલ થશે અને સામે ખાતર અને ગેસ બંને પણ મળશે, તો ઉર્જા અને ખાતર. એટલે કે આ વસ્તુ છે એ બહુ સારી વસ્તુ છે અને પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે.